સિકોદર માં મેલડી માં અને મારા ભીમડિયા દાદા આજથી 11 વર્ષ પહેલા દામનગરની અંદર જેથી પ્રકાશભાઈ રાવળદેવ એટલે મેં માંડવો કર્યો તો તેથી નામ આપ્યું તું ત્રિગુણી મહામાયાનો માંડવો. અને આજ પણ આ ત્રણ શક્તિ ત્રિગુણી માંડવાનું જ્યારે અમારે કાળુભાઈ અમારા નોંઘા દાદાના દીકરા એવા કાળુભાઈ એ જ્યારે આયોજન કર્યું હોય હરદેવભાઈ તેમજ તેમનો મકવાણા પરિવાર અને મા મોમાઈની જ્યારે કૃપા હોય, કારણ કે કાળુભાઈ મોમાઈ એ તો મોમાઈ છે, એક દોહાની માલપા એવું કીધું છે કે મૃત્યુલોકની માલપા કાળા માથાના માનવીને તો કુળદેવી હોય જ, પણ અખિલ બ્રહ્માંડનો માલિક 5,500 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો એને પણ કુળદેવી હતા ને એ હતા મનસાગરી મોમાં. પૃથ્વી તણાયા પટ ઉપર પ્રભુ પદ થકી પૂજાય છે યદુ કુલ કૃષ્ણ ભગવાનની માં કુળદેવી કહેવાય છે. વંદે સદાય તન ચંદ્ર વંશી રાજ ગૌરવ રાખજે અસરણ ચરણ મોમાય અમને અભય પદમ આપજે. ભગવાન રામ છે એ સૂર્યવંશી છે અને ભગવાન કૃષ્ણ છે એ ચંદ્રવંશી, ને એવા ભગવાન કૃષ્ણના કુળદેવી હોય માં. અને એ ભગવતી જ્યારે મારી અને કાળુભાઈની બેને કુળદેવી હોય, બહુ વખાણ તો શું કરવા, માયક તો કે મોમાઈ સાઉન્ડ, માંડવો તો કે મોમાઈવાળાનો, સ્ટેજ ઉપર ગાવા બેઠા તો કે મોમાઈવાળા, આ મોમાઈની મહેર છે. અને જે સત્કર્મની કમાણી હોય ને એ વાવી હોય ને ગઢિયાએ, ભલે ધીમી ધીમી ઉગે પણ ઉગે 110%, એવા અમારા નોંઘા દાદાનું એકદમ ભોળું જીવન. અને એ નોંઘા દાદાના બાગની માલપા અત્યારે 2 પુષ્પો અમારા કાળુભાઈ રૂપી અને હરદેવભાઈ રૂપી, જેણે જ્યારે મામાની મોજ બનાવી ત્યારે ખેતરની માલપા ઓલા ગોધરિયા ટ્રેક્ટર આગતા હોય ને તો એને મોજી લો મામો વાગતો. અને ખરેખર કાળુભાઈ ડાકડમરું વગાડી જાણ્યું કહેવાય, નકર ડાકડમરું તો અમે ઘણા બધા વગાડીએ છીએ, પણ આજ કંઈક સમાજની માલપા ગૌરવંતુ નામ બનાવ્યું હોય અને એકદમ કાળુભાઈ શીખતા ને હું શીખતો ને તેદુની અમારી મિત્રતા. સૌ પ્રથમ અમે કોબાની માલપા માંડવામાં ભેગા 2 ભાઈએ ગયેલું ને ત્યારથી આજ સુધી માં મોમાઈની એવી કૃપા છે, અમારી મિત્રતા ની માલપા ખોટ નથી પડી. કારણ કે મિત્ર કીજે મરદ મરદ મંદરદ મિટાવે, મિત્ર કીજે મરદ મુસીબતમાં કામ આવે, મિત્રનો કીજે એસા જો ખુશામત કરકે ખાવે, મિત્ર કીજે મરદ મરદ મંદરદ મિટાવે. એવી ભગવતી માં જોગમાયાના સાનિધ્યની માલપા ડાકને ડમરુથી ભગવતીને યાદ કરતા હોય. અને દરેક અમારો રાવળદેવ કોઈ કલાકારના વાઘા પહેરી નહીં, માત્ર ને માત્ર આ ભગવો ભેક અને એ ભગવા ઝંડાની મેલડીને યાદ કરે, એને રીઝવવા માટે આવ્યો છે. કારણ કે મેલડી એ તો મેલડી છે, જગતની માલપા મારા ને તમારા કુળદેવી. અને એને કવિ તો ત્યાં સુધી કે હિન્દુ ધર્મની માલપા 9 લાખ લો બળિયાળી બલહાર ભેળિયા વાળી કડ કટાળી વિહા બુજાળી અને હેવી લોઢાના દાંત વાળી જગદંબાઈ જન્મ લીધો છે. ના વેદની માલપા આરણી મતલબ આર્તનાદ થાય, નાભીનો આર્તનાદ જગાડી અને જોગ માયાને યાદ કરે, આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણે લોકમાં દેવી ક્યાંય રિહાઈને બેઠા હોય અને એના ભગવા ભેખનો હાદ સાંભળે, અને જો 16 શણગાર સજીને આવે નહીં ને તો બાપ મારા ભગવા ભેખની ભગવતી નો કહેવાય.
સાડા ત્રણ પાડા કળુભાઈ સારણ સમાજ ના જહાલા બેઠા છે એટલે બે મિનિટ માટે. સાડા ત્રણ પાડા અને સાડા ત્રણ પાડા ની માલપા સોર્યાસી માતાજીએ જન્મ લીધો, જેને જગદંબાનો અંશ કહેવાય. પછી આવડો હોય તોય ભલે, આ ખોડલ હોય તોય ભલે, આ પીઠળ હોય તોય ભલે, આ મોંગલ હોય તોય ભલે, સાપબાઈ હોય તોય ભલે, કોઈ પણ માતાજી. અને એ જન્મ લીધો અને એને ભાતીગળ ભેળિયા ઓઢ્યા, અને એ ભેળિયા ઓઢી અને આયુ કહેવાણી. ખોડલ તો કે આય, મોંગલ તો કે આય, પીઠળ તો કે આય, એમ 66 આદ્યા શક્તિ. અને અત્યારે બે માતાજીઓ વધારે અને બે સિંહ રાશિની ભગવતી. એક તો જેના સાનિધ્યમાં બેઠા છે એ મારી મહેલડી, કળજુગની ધણિયાણી બની અને કળજુગની માલપા માં મહેલડીએ કળજુગની ધણિયાણીનો બિરુદ લીધો. અરે કોઈ ગામનો એવું પાદર ન હોય કે જે ગામની માલપા હનુમાનજી મહારાજની સ્થાપના ન હોય અને મારી મહામાયા મહેલડી ન હોય. અને બીજી 1465 વર્ષ પહેલા ભીમરાણાના નેહની માલપા દેવસુર આપા ગાંગણિયાના નેહડે આમ બાલા પગલા પડ્યા એ મારી મસરાવી મોંગલબા, બે સિંહ રાશિની માતાજી. પણ આંગળી સીધો અને ખરેખર તમારો ન્યાય હોય અને બાપ જો હડા તણીદીમાં ન્યાય લઈ અને ઘેરે ન આવે તો તું મારી મેલડીને મોંગલ ન કહેવાય બા. પણ ન્યાય મોકલાયો, હા ન્યાય હોય અને આત્માની નાભીનો ધા લાગી જાય અને ધાયે જો મારી ભગવતી ધૂણાવે નહીં ને તો મારી માતાજી નો કહેવાય એવી ભગવતી, એવી જગદંબા. એમાં કવિ કાગબાપુએ દુલાભાયા કાગે માતાજીને કીધું, એમાં કે અમારા સાડા ત્રણ પાડા ચારણ સમાજ અને એમાં સોર્યાસીની ચારણીઓ તમે જગદંબા બની અને આયુ બનીને આવ્યું તો આ કળજુગમાં અમારા એવા કયા અપરાધ થયા કે અમારા કુળની માલપા માતાજી તમે જન્મ લેતી બંધ થઈ ગઈ. અળભાઈ કવિ કાગના શબ્દો છે કે દેવ જાતિ મેં દીપતિ જગદંબા ઘર જોઈ કહા ગયે કલયુગ મેં ચારણ કે દિન છોય જિન પેટ ધારણ દેવ કાયા અન જોગ માયા તું જન્મતી દંપતિ સકળ પ્રતાપતી પગ જગત નમતી હતી ખમકાર કરતી માત ખોડલ જન પથર ગુણ ગાતા રહ્યા અણ બોલ હા હા અમ તણા માં ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. કેવી કેવી માવું તમે આવી કે મણિયા વાળી માત નાગલ જેને રાહ ને સમજાવ્યો નહીં માનતા જૂના તણો એને પાટ થી પલટાવ્યો કળમાં કાગલ તળા જે રાજવાજા તે રોળિયા અણમોલ હા અમ તણા માં દિવસ ક્યાં જાતા રહ્યા. પછી ઉજાળા વાળી સધુ બાપલ બુટ બલાળ ને બહુ ચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાંધ હાવજ કર ધરા સુણી આણી આવડ આઈની રવિ રાજ પણ થંભી ગયા અણમોલ હા હા એમ તણા માં દિવસ ક્યાં જાતા રહ્યા. જય જગદંબા જીવણી સરદાર મન સુબો હતો બની સિંહણ માં કર શેખને ઈ ચરધાર માં તે ચીર્યો હતો ઊંધો પચાડી એને પીર થાપ્યો અકળ પરચા આઈ તે આપ્યા અણમોલ હા હા એમ તણા માં દિવસ ક્યાં જાતા રહ્યા. પછી સોરીએ ચડિયલ માત સોનલ નીલ કોડી એ રમતી નથી વર માળ ફેંકી વેગળી ગોપાળ ને બજતી હતી જુગ જાળ તોડી જોગણી અને બ્રહ્મચારણી વ્રત પાળ્યા અણમોલ હા હા યમ તણા ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. 900,000 ઘોડે ચડ્યો નવગણ પ્રબળ ચારણ પ્રોસી આવરે માંડ ઘાટ વરૂડી બની અને 7 સમુદ્ર ને માડી દીધી સોસિયા જળમાં સ્થળમાં પાડ કેડા ત્યાં તો લોઢ દરિયાના હમ જી ગયા અણમોલ હા હા યમ તણા માં દિવસ ક્યાં જાતા રહ્યા. અને છેલ્લી કડીની માલપા કવિ કાગ એમ કે સત કાગ યાદિક ચારણી આ કળયુગમાં જઈ વસ્યો કયા. એ ભગવતી દેવીઓ તમે ક્યાં ડુંગરે સડીયો અને કાં તો માં અમારા ભણતરમાં ક્યાંક ભૂલ્યું પડ્યું. સતકાગ યાદિક ચારણી આ કળયુગમાં જઈ વસ્યો કયા
तब समय वह मो अम घेरे याद चंडी तम आवजो जिन पैट जन्म शुद्ध सारण वखत ईवर तावजो अण बोल हा हा अम तनाम मा दिवस क्या जाता अन माता जी ना सानिध्य नहीं मिल कार्यक्रम शुरू करता पहला 501 रुपया આ હા એવા મારે નાથુભાઈ રાવળદેવ મારી મસરાળી ખેધીલી મોગલ કહેવાય હોય એના તો ઘણા ઘણા નામ છે 500 અને 1 રૂપિયો આપી અને મારી મોગલના નામ ઉપર મારી મેલડીનો માંડવો વધાવે મારી મેલડી બાપ જાજુ આપે અને એવી ભગવતીના સાનિધ્યની માલ પર ડાકને ડમરૂથી આયુના આગેવાન વાસંગી ખેતલિયાને યાદ કરવો હોય બાલાભાઈ લીમડાવાળા 500 અને 1 રૂપિયો આપી એની બાપની દેવીને વધાવે છે ઓ બાપા આ બાપની દેવી આ એવા અમારે જગદીશભાઈ મોરી અમારે કાળુભાઈ તેમજ નાથુભાઈના પરમ મિત્ર છે 1000 અને 1 રૂપિયો આપી અને મારી મેલડીનો માંડવો દે તાળી પાડો મારી મેલડીના નામની બાપ હા હા અને કાળુભાઈ કાયમ માટે કહું છું કે પૂંજાટાણે વાગેની ટોકરી તો ટોકરી શું કામની લીધા પછી લાગે નહીં લોટરી તો એ લોટરી શું કામની તાણે નો મળે પગાર તો એ નોકરી શું કામની મારી મેલડીના માંડવામાં બેઠા હોય અને ડોલે નહીં તો મારીને તમારી આ ખોપરી શું કામની અમારે વાઘજીભાઈ મકવાણા કાળુભાઈ તેમજ નાથુભાઈના પરમ સ્નેહી મિત્ર છે 500 અને 1 રૂપિયેથી મારી મહામાયા મેલડીનો માંડવો વધાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી મેલડી જાજો આપે જાઓ 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 તો સૌ પ્રથમ બે હાથ ઊંચા કરી અને ભોવા શ્રી બેહે અને બે હાથ ઊંચા કરી મહામાયા મેલડીનો જય જયકાર કરી અને જય જયકાર પણ પેટ પૂરણ કરજો કારણ કે મારી રણની માલપા માં મેલડી બેઠી છે જંગલમાં મંગલ અમારે કાળુભાઈના હસ્તે કરાવ્યું છે બોલ શ્રી મેલડી માત કી પંચના દેવની સર્વશક્તિ માત કી ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મારી મેલડી તારો માંડવો હે માંડવો હે જાહો 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 દેવી જાહો 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 દેવી જાહો બોલો મારી ભગવા ભેખની મેલડી બોલતા એક સર એક રૂપિયા મારે જયરાજ કેડિયા મારી મેલડી નો માંડવો હા દેવી ધન મારી મોમાઈ કરી દે મહે પણ મારી વાણી હકી તન વંદન કરો અરે રે માતા મેલડી હોય
કાળીઓ ને ભીલકતા મુંડા કરે છે દીક કળાટ અને કોઠે ઉભો માં કોટડા તણે સાંભળ સાંભળ મારા સોમલા ખસરા બોલ એ આજ મુખે રે બોલું તારી માતા ચામુંડા વડોદરાની જેલ ની માલપા સોમલા બાપુ ખાસર દીદી મારી ચામુંડા ને યાદ કરે અને ચામુંડા આવી અને અવાજ કરે માંગી લે મારા દીકરા માગી લે મારા ભગવાન દેખનો મન મેળડી વિહામો મટીશ ના ભૂરિયા
ले वो जन में से यदि हिंदू न मुसलमान पर टोपी वाला जी 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 बोली टोपी वाला मालडी के मन ताजम भरे પછી ભર્યો ને ગાજે સિકોતરી માતાજી તમારું ભાલ હનમાડી ઉંડવીએ અખેડો તમે માંડ્યો હનમાડી ઉંડવીએ અખેડો તમે માંડ્યો પણ માડી ભૂરી ભૂરી પીપર ના ભગવતી એક દીપાન એ તે તો સોના ના કર્યા માલબાઈ ની સિકોદર જે સામે ઉભા છે મિત્રો ને પ્રેમથી એક ભાઈ તરીકે વિનંતી કરો આ બાજુ આવી જાઓ મારા વાલા તમને આનંદ હોય ત્યાં સુધી આ અમારે નાથુભાઈ નો ના કાળુભાઈ નો બધાનો ભાવ છે આ બાજુ આવ્યો મિત્રો મારા બાપુ હા હા વાહ હા હમદના જાઓ 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 ઘણા ને સમજણ ફેર કઈ થતી હોય ઘણા વર્ષ પહેલા અહેમદભાઈ ચૌહાણે એક ગીત ગાયું હતું ભજન ગાયું હતું ગરબો ગાયો હતો માં તું પાવાની પટરાણી ભવાની માં કાળક્યા મિત્રો પાવાની પટરાણી નહોતું બનવું ને એટલે માટે તો પતઈ રાજાનું પતન કરી નાખ્યું હતું પણ સમજણ ફેર હોય માં તું પાવામાં પ્રગટાણી ભવાની માં કાળક્યા એમ અમારે આઈ સિકોતર માતાજી આવ્યા હોય ત્યારે માલબાઈ સિકોતર ને અમારે કળવાય તો રાહડામાં ધૂમ મચાવી છે પણ માલબાઈ બેન ની સિકોતર કોઈ માતાજી માંડવે રાજી થાય કોઈ મેળે રાજી થાય કોઈ તરવેડે રાજી થાય પણ ઊંડવી ના અખાડા વાળી સિંધ ના બેડા ની અમીર સુમરા ની માનેલ મારી સિકોતર કે હું તો રાહડે રાજી થવા અને ઈ રાહડો એમનેમ ન હોય માને રાહડો હું કેમ બોલો ઊંડવીની માલપા સગ્રામ ગોલેતર ગરાસ્યો દરબાર અને એકની એક માલબાઈ બેન નામની દીકરી અને એને મારવાડીની માલપા વંથલી અને વંથલીના રાઠોડ રાજપૂતોની આરે દીદી પ્રણાવ્યા તેથી ભાંગીને ભૂકો થઈ ગયેલો ગરાસ્યો જાન આવે પણ એને જમાડવું શું સગ્રામ ગોલેતર ના કુળદેવી ચામુંડા પણ મા સિકોતર ના નામ નો એને રૂવે રૂવે ભજન ભગવતી ના નામ નો બાપ પુકાર પાડ્યો એ મા જાત નો ગ્રહસ્યો કોની હામે લાંબો હાથ કરું અને કાલ મારી દીકરી માલબાઈ અને એને જીદી જાન લઈ અને વરાજો પરણવા આવશે દીદી મા જાન ને હું શું જમાડીશ ઊંડવીના અખાડે મારી સિકોતરમાં જે તળાવની પાળે બેઠા છે ત્યાં જઈ અને આંખની માલપા બોરબોર જેવડા આહુડા પાડવા મળ્યો ને તેથી દુખિયાની દેવી મારી સિકોતરે અવાજ કર્યો મુંદાશ નહીં મુંદાશ નહીં મારા દીકરા સગરામ ગોલે તાર હે યજ મુખે રે બોલો ઊંડવી વાળી તારી માતા શીખો તો એ મારા સગરામ મુંદાશ નહીં કે માં મારી દીકરીના લગ્ન લેવાના છે અને પરણવા જાન આવશે ખોરી જાર મારા ઘરમાં નથી અને મારી જાનને હું શું જમાડીશ અને તેથી મારી સિકોતર માતાજી કીધું તું કે મારા સગરામ તો લેતર દીકરા જ્યાં તળાવ છે ને મારું
તળાવનું પાણી ભરી અને તારા ઘરે લઈ જા. તળાવની વેળું નામ વેકરાને તારે ઘરે લઈ જા. તળાવના શેવાળને તારા ઘરે લઈ જા. અને દિવસ ઉગે જાન આવે એ પહેલા જે તળાવનું પાણી ભરી જા એનું હાથું ઘી બનાવો. અને વેળું નામ વેકરો લઈ ગયો એના ઘઉં બનાવો. અને શેવાળનો ગોળ બનાવો. તેથી સગરામ ગોલે તારે કીધું તું માં ઈ તો ઠીક જમાડી તો દઉં જાન ને પણ હું જાત નો કરાશ્યો મારી દીકરીને કરી આવર શું આપીશ. એ દીકરા આજે મારી ભૂરી પીપર છે કે હા એ ભૂરી પીપરના પાંદડા ને હરોડી અને એક નહીં બે નહીં પણ નવ નવ કોથળા ઠાહી ઠાહી અને મારી ભૂરી પીપરના પાન ને ભર અને એને સીવી લેજે. મારી માલબાઈ દીકરીને કરિયાવરમાં નવ કોથળા આપી દેજે. અહીંથી જાન પરણીને વહી જાય અને મારવાડની માલપા વંથલીના દરબાર ગઢમાં મારી જેથી દીકરી માલબાઈનો કરિયાવર પાથરે અને નવાય કોથળા પીપરના પાન એને જો સોનાના ન કરું તો સગરામ ગોલેતર તારી શિકોતરને ફાટકે દે. માલભાઈ બેન ને સારા દિવસો. તેર મહિના થયા અને દેવના સતર જેવો દીકરાનો માલભાઈ બેન જન્મ આપ્યો પણ સિકોતર ના નામ ઉપર એવી ગાંડી થયેલી બાપ માલબાયો. ઉઠતા બેઠતા સુતા એને સિકોતર સિવાય કઈ દેખાતું નથી. અને એક દિવસે સિકોતર ના ભજનમાં અડધી રાતે જાગી ગઈ પ્રાગડવા હે. અને પાણીડા ભરવા માટે માલબાઈ ગઈ. તેથી કાંખણી માલપા નાનો એવો કુંવર દીકરો અને કુવાએ જઈ અને શિષણનો ગાળિયો કરી તુંહી શિકોતર તુંહી શિકોતર. એ ઘડાના ગળાની માલપા ગાળિયો નાખવાને બદલે પોતાના દીકરાના ગળાની માલપા ગાળિયો નાખી અને ઘડાની બદલીમાં કૂવામાં પુત્રને નાંગળ્યો અને જ્યાં બહાર આવીને આમ જોયું ને જ્યાં સુરતા સૂકી અને પોતે ભાનમાં આવીને જોયું તો દીકરો મૃત્યુ પામ્યો હતો. અને એટલે મારા રાવળદેવ કહે છે અહોર એ વેળાના માળી પાણી આશર્યા કેડમાં લીધા નાના નાના બાળ ઘડાની બદલીમાં પુત્રને નાંગળ્યો તેથી તારા રાજમાં થયો ધાને પોકાર. દીકરાનું શબ લઈ ઘેરે આવી કોઈને વાત નથી કરતી પણ ઓરડાની માલપા બેઠી અને મૂંઝાય છે. એ માં આખો દિવસ વહી ગયો પોતાના હાથ ખોટના એકના એક દિવસનો હોય વંથલીના દરબારગઢની માલપા શબ પીડ્યું છે. અને બરોબર બપોરનો ટાઈમ થયો ત્રણેક વાગ્યાનો સુમાર થયો ને મારી શિકોતરને બાપ એમ થયું કે જો હવે નહીં જાઉં ને તો મારી દીકરી દેહ છોડી દે. મારી માલબાઈ જગતમાં જીવતી નહીં રહે. અને દરબારગઢના ખૂણાની માલપાથી ગેબી વાજ આવ્યો માલબાઈ માલબાઈ બેટા. હા માં ગાશની વંથલીના દરબારગઢની માલપા સાંજ પડે અને બેનું દીકરીઓને બોલાવી અને મારો શિકોતરના નામનો રાહડો લે એક ફેર બીજો ફેર અને ત્રીજો ફેર પૂરો થાય અને ઘોડિયાની માલપા હીરની દોરીએ જો તારા દીકરાને હું શિકોતર નો હિસકાવું ને તો તારા બાપ સગરામ ગોલતરની દેવીનો કહેવો. અને એ બાપ રાહડો એટલે મારી શિકોતરને રાહડો વાલો છે. અને માલભાઈ બેને જેથી બાપ રાહડો ગાયો છે વંથલીના દરબારગઢની માલપા અને મારી શિકોતરે હીરની દોરીએ મારી જોગ માયા એ મૃત્યુ પામેલ દીકરાને સજીવન કર્યો છે. પણ એવો રાહડો અહીંથી કહેવાનો હોય ભાઈઓ બહેનો બધે આપણે અને શિકોતર માતાજીને મેલડી માતાજીને માનતા હો હું કહું ને ગાવ એવું નહીં પણ તમને એમ થાય કે આવો પરસો મારી શિકોતર આપે અને એનો રાહડો ગવાતો હોય અને એને જો તાળીનો તાલ ન આપીને તો આપણે નગુણા કહેવાય.
મારી પાણી રાહલા દો તમે ખડા રે કરાવવામાં મળિયાની ખોડિયા દેવભાઈ ભુરાભાઈ બાંબા મારી જોગ માયાનો માંડવો વધાવે 401 રૂપિયાથી ભગવતી બાપ જાજો આપે અને એની કુળદેવી સદાયને માટે લીલા લહેર કરાવે એવી મારી આ ખોડિયાર જ્યારે આવ્યા હોય ત્યારે એ ખોડલ રમે મારી શિકોતર રમે નવરંગ માંડવામાં દેવીઓ રમે Thank you.
ધોતર ના ધામે રૂમઝુમ રૂમવાયાવો માડી રૂમઝુમ રૂમવાયાવો હરે રે મારી જોગણીયું હરે મેરિયા ઝઘડો નો કરા પછી રણમાં મેરિયા તું તો રોળાશ હરે રે તે દિમન માનું સડસેવા ઢાળી બૂટ ને ઈ મારી ભગવતી બૂટ જ્યારે રમવા આવ્યા હોય બૂટ બલાડ અને બહુસર સૌથી મારી બાલવી અને એક વખત અંગ્રેજ સલ્તનત ને મારી ભગવતી એમ કે ગઈ ગોરાઓ મારા અરણેજ ના પાદર ની માલપા કદાચ તમારે રેલગાડીના પાટા નાખવા હોય તો મારી વાઢાળી બૂટનો કર ભરવો પડે અને વાઢાળી બૂટનો કર ન ભરો અને જો તારી રેલને ઉથલાવી ન નાખો તો તો બાપલ દેથાની વાઢાળી બૂટ નો કહેવા બા આઈના દીકરી બેન છે એવા કૈલાસબેન 201 રૂપિયા આપી મારી મેલડી માતાજીનો માંડવો હોય ખૂબ ખૂબ ધન્યવાદ 201 રૂપિયા મારે ભૂપતભાઈ સૌજીભાઈ મારી મહામાયા મેલડીનો માંડવો વધાવે ભગવતી મેલડી જાજો આપે ખૂબ ખૂબ ધન્યવાદ બા આહા મિત્રો તાળી તો પડવી જ જોયો સુરતવાળા એવા અમારે રાજુભાઈ એને હરખનો હિલોળો આવી ગયો અને મારી ભગવા ભેખની મકવાણાની મેલડીનો માંડવો હોય 5151 રૂપિયાથી મારી મેલડીનો માંડવો વધાવે તાળી મળો મારી મેલડીના નામની ભાઈ 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 રાઘુભાઈ જેઠાભાઈ પરમાર 500 અને 1 રૂપિયાથી મારી મેલોડીનો માંડવો વધાવે છે જોગમાએ જાજો આપે ખૂબ ખૂબ ધન્યવાદ અને એવી મારી વાઢાળી બૂટ આવી હોય બાપલ દેથાની બાપ મારી બેટડી જોગમાયા અને ત્યારે મારી બૂટને યાદ કરતા હોય બા એ રેલગાડી રોકી મળિયાદ ગાડી રોકી રે અરણેજ વાળા બૂટ માં કમરે ગાડી રોકી જય 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 વાઢાળી બો જય વાઢાળી
વાળી લોખા ધરવાળી મારી હરણ જવાળી ભૂત માય રેલ ગાડી રોકી પણ છતાં વાઢાળી ત્રગડાળી જે દિમાને નહીં તે દીજી ભાડ્યું વાઢીન મેરિયો બુટ ને તોરણ કરે હાથની અથાળીની માલિપા માતાજીનો દીપ પ્રગટાવી અને ગોગળનો ગાંઠિયો તેલનો દરસ કરી મારી વાઢાળી બૂટને હવન કરે ને છતાં મારી બૂટ ખમા નો કે પડદે આવીને વાતો ન કરે તેથી પોતાની જીભને વાઢી અને મારી બૂટને તોરણ સડાવે અને ઈ મારી બૂટ પણ કેવી બાબા રણેશના પાદરની માલિપા હે ગોરાને નમાવ્યા મારી ગોરાને નમાવ્યા હોયાની પીઠળ થાજે હાબદી હાન લોબડી આળી રાખવાય લાગ પણ માડી ધાબળી ધાબળી લઈને પીઠળ દોડજે જીણા મોર બોલે રે ધરવાળા કામા એ હા ધરવાળા એ હા ધરવાળા એ હા ધરવાળા કટ કટ કી હાથ ઉસા એ મેલડી ને માનતા હો તો હો લીલી ના ઘેર માં લીલી વન રાઈ માં લીલી ના ઘેર માં લીલી વન રાઈ માં જીણા મોર જીણા મોર જીણા મોર બોલે આજ ધરવાળા કામા પછી ભાલ માને અમે વાઢાળી બૂટ જેથી ભૂલા પડ્યા અનમાડી હગાડ વાઢાળી હુજે નો પણ હવે રણ માં દેને માતાજી મને રથડો અરે રે મન બોળ ધું હોતો દેજે બાવન કી બૂ કંકુડાની ડાળ્યો માતાજી તમે રંગે રમો યા નદે રમો સવડા માંડપ નાખ્યા માતાજી તમે રંગે રમો યા નદે રમો બોલે આજ ધરવાળા ગામમાં એ અમારા દીકરા અમન દેવની મોજ અમન દેવની મોજ
સિંધમાં ન હોય સિકોદર તમારું સાસરું અનજા પઠા પઠા પીર ના હોય માતાજી પરમાણ પણ એક દી રોળી રોળી હલી હમીર સુમરા નૂરા એ દીદી સાત નો બેલી બની ગઈ મારી દેવ શિકોતર પણ કેવી માં એવા શિકોતર રમવા આવ્યા ઘેરે જવું ગમતું નથી શિકોતર રમવા આવ્યા ઘેરે જવું ગમતું નથી હા શિકોતર ભૂલી ગઈ મોતીડા નો હાર રે એક એક મોતી હવા હવા લાખના એક એક મોતી હવા હવા લાખના ભૂલી ગઈ મોતીડા નો હાર રે પાર કા ગામ ન હોય મેલડી જીતી મહાન અનમાડી જા મેલા ભેળા થાય માતાજી માનવીઓ એ પણ માતાજી અમને મારે મારે ઓલી મુથુના માં એ દીદી મોખરે હાલ જે મારી મેલડી ને એવી મારી મહામાયા મેલડી રમવાયા હોય મેલડી માતાજીનો માંડવો હોય અને મારી મેલડી માતાજી આવ્યા હોય કળુભાઈ ને સાંભળતા પહેલા જોકે તમે ખૂબ અહીંયા આપો છો અને કાળુભાઈ મને બિલકુલ ના જ પાડી છે પ્રકાશભાઈ એક રૂપિયો કોઈની પાસે નો માગતા પણ આજ મારી મેલડીનો દરબાર હોય કારણ કે દેવ મગા અને જોગી અમાણી જાત અમે માણહને કાઉ માગીએ અમે તો કરી મહામાયાની આજ પણ જો તમારી કુળદેવી કઈક દીધું હોય તો આપણે જાજા નહીં પણ પાંચ બોલ પાંચસો પાંચસો ના મારી મેલડીના નામ ઉપર જોયા છે જેને દેવ દીધું હોય માં ભગવતી મારી મેલડીના નામ ઉપર કોણ મારી જોગમાયાનો બાળક એમ કે છે પ્રકાશભાઈ આલે આ પાંચસો ને એક રૂપિયા મારી મેલડીના નામ ઉપર એ આહા હા એવા બાલાભાઈ દેવી પૂજક અમારે કાળુભાઈના ખાસ મિત્ર છે અને રખા દાદાના નામ ઉપર મારી મેલડીનો પાંચસો ને એક થી માંડવો વધાવે હા મારો રખો હા નાના ભાઈ મોટા ભાઈ નાયતનો બાપ રખવાળો હા ભોળી દાદા એવા પાંચસો ને એક રૂપિયો અમારો ભગવો ભેખ એટલે અમારા નોંગાપા રાવળદેવ કાળુભાઈના બાપુજી એક પાંચસો થી મારી મેલડી નો માંડવો વધારે મારી મેલડી બે મિનિટ માં ભગવતી મેલડી બાપ રમવાયો હોય ત્યારે એ હું મેલડી એ હું મેલડી
એહું મેલડી લોઢા ના દાંત વાળી નુરિયા મહાણી ને મરનારી અશોકભાઈ ડોડિયા મારી માતાજીના રાખડીબંધ બનાધારી છે અને કાળુભાઈના પરમ મિત્ર છે. પાડોશી એમાં પાડોશી અને પરમ મિત્રો. હા હા, 501 રૂપિયા થી ઘડીક મેલડી માં રમજો. 5 મિનિટ મેલડી માં રમવાનું અને અમારા મિત્ર ની કાળંગા ની ફરમાઈ છે. એવા ભોળાદ નો ભળવીર રાજપૂત 501 રૂપિયો મારા ભોળાદ વાળા રાજાજી દાદા અને તેજાજી દાદા મરત ની વાત છે બાપુ. 501 રૂપિયો એના નામ ઉપર મારી મેલડી ને બતાવો. ભાઈ 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 મારી કરાળ ની બાપ મેલડી અને જેને જેલ ના હરિયા તોડાવ્યા હોય એવી મારી કરાળ ની મેલડી ને 501 થી બતાવો. મારી કરાળ ની મેલડી એને હાલ એમ નો કહેવાય હો. રામભાઈ કહેતા હાલ કે ને હાલી આવો. અને એ બાપ મેલડી નો 5 મિનિટ કાળિંગો કરવો. પણ હવે અમારે આ કલાભાઈ ને કેવી હા ઉપડ્યા છે. મજા આવે છે. આહા,
જેમનો માંડવો છે એવા રાજુભાઈ સુરતવાળા પટેલ, અને એમનો અતિ ભાવ છે કે 15-20 મિનિટ કાળુભાઈ અમને આનંદ કરાવે, તો કાળુભાઈને સાંભળ્યા પછી આપણે અરવિંદભાઈને પણ સાંભળવો છે. પણ જેનો માંડવો છે એ રાજુભાઈ સુરતવાળા પટેલ, એમનો ભાવ છે કે અમારે કાળુભાઈને કડીક સાંભળવા છે. તો વિનંતી કરું ભાઈ કાળુભાઈને. હા, એ જાણતા જ હોય ને કે ભાઈ પોતાના ઘરે પોતાએ ન ગાવાનું હોય, પણ છતાં એક એમનો ભાવ છે.